કાપોદરા પોલીસે ગતરોજ શંકાના આધારે અને બાતમીના આધારે પૂણાના સત્યનારાયણ અને કારગીલ ચોક પાસેથી દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કર્યા છે. કાપોદરા પોલીસનો કાફલો ગતરોજ કારગીલ ચોક પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે GJ5 CN 6899 નંબરની ફોરવ્હીલને શંકાના આધારે ઊભી રાખી તેમાં સવાર બેને પૂછપરછ કરી કારમાં તપાસ કરતા ડિકીમાંથી ઇંગ્લિશ બનાવટના કિંમતી ₹51,000ની દારૂની બોટલો મળી આવી છે, જેથી પોલીસે સરથાણા તુલસીશ્યામ સોસાયટી ખાતે રહેતા અને દારૂ સાથે પકડાયેલા 32 વર્ષીય હરેશભાઈ જીવરાજભાઈ નાકરાણી ઝડપી પાડ્યા હતા. સાથેના મુકેશભાઈ મોહનભાઈ સુતરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. કિંમત ₹51,000નો દારૂ, કિંમત ₹7 લાખની ફોરવ્હીલ અને 10,000ના આઈફોન મળી કિંમત ₹7.61 લાખના મુદ્દાબાલ સાથે હરેશભાઈને ઝડપી પાડ્યા હતા. બપોરના 2:30 વાગ્યાથી 4ના ગાળામાં આ આરોપીને પકડ્યા બાદ બાતમીના આધારે બીજી બેને દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં કાપોદરા પોલીસે સફળતા મેળવી હતી. કાપોદરા પોલીસને ગતરોજ અંગત બાતમીદારો દ્વારા બાતમી મળતા પૂણાના સત્યનારાયણ સોસાયટી ખાતે વોચ ગોઠવી હતી અને અગાઉથી બાતમી દ્વારા જણાવેલ GJ5 CQ 4838 નંબરની નિશાન માઇક્રા કાર આવતા ગાડીમાં બેસેલ પૂણાના ભાવેશભાઈ પૂનાભાઈ વાડોદરિયા અને નિલેશ કરશનભાઈ સખિયાને બહાર કાઢી કારમાં તપાસ કરતા અલગ અલગ કંપનીની અંગ્રેજી બનાવટની બિયરની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે રંગે હાથ ઝડપાયેલા નિલેશ અને ભાવેશ પાસેથી કિંમત ₹5,500ના 2 મોબાઈલ ફોન પણ કબજે લીધા હતા. ઉપરાંત કિંમત ₹56,400નો વિદેશી બનાવટનો દારૂ, 2 મોબાઈલ અને કિંમત ₹2 લાખની ફોર વ્હીલર મળી કિંમત ₹2,61,900નો મુદ્દેમાલ જપ્ત કરી બંનેને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત તેમના સાથીદાર એવા પૂણાના સત્યનારાયણ સોસાયટીમાં રહેતા દીપકભાઈ સોલડિયાને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ કાપોદરા પોલીસે 2 વિસ્તારોમાંથી દારૂ સહિતના મુદ્દાવાલ સાથે 3ને ઝડપી પાડી 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.